हेलो फ्रेंड्स, विंटर 2018 आपणे आगळ ત્રણ પાર્ટ જે છે એ જોઈ લીધા છે। આજે આપણે ચોથા પાર્ટની અંદર શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ કે જે ટોટલ 10 માર્કનું પૂછાય છે એક્ઝામની અંદર, એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે। આની અંદર તમારે બે એક્ઝામ્પલ જે છે વિન્ટર 2018 પેપરમાં પૂછાયેલા છે, જેમાં એક એક્ઝામ્પલ જે છે કેન્ટિલેવર છે અને બીજો જે એક્ઝામ્પલ છે સિમ્પલી સપોર્ટેડ બીમનો છે। કેન્ટિલેવર બીમનો એક્ઝામ્પલ 3 માર્ક્સમાં પૂછાયો હતો ક્વેશ્ચન નંબર 4A, એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે। તો સૌથી પહેલાં જ્યારે તમને કેન્ટિલેવર બીમ પૂછે તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે શીયર ફોર્સ જે છે એની ડાયરેક્શન નીચે જતી હોય તો નીચે જતાં શીયર ફોર્સ છે આપણે પ્લસ લઈએ છીએ, અને ઉપર જાય શીયર ફોર્સ તો એને આપણે માઇનસ લઈએ છીએ। એ જ રીતે આપણે મોમેન્ટની વાત કરીએ મિત્રો, તો જે ક્લોકવાઇઝ મોમેન્ટ છે એને આપણે માઇનસ લઈએ છીએ। તો આ તમારે બે જે સિમ્બોલ છે એને ખ્યાલ રાખવાના છે। આની ઉપરથી તમે કેન્ટિલેવર બીમ જે છે એનો એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકો છો। ઓકે, જો તમે આ ચેનલ પર હજી પણ નવા હોય તો ચેનલને લાઇક શેર અને વિડીયો જે છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો જે છે એ આખો જોજો। અહીંયા આપણે શીયર ફોર્સ કેલ્ક્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ। તો શીયર ફોર્સ કેલ્ક્યુલેશનની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે નીચે જતા જે ફોર્સિસ છે એને પ્લસ લેવાના છે, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ઉપર જતા ફોર્સિસ કેવા આવશે, માઇનસ આવશે। ઓકે, તો અહીંયા આપણે એન્ડ પોઈન્ટ છે ત્યાંથી ચાલુ કરીશું। તો શીયર ફોર્સ એટ સી, સી પોઈન્ટે શીયર ફોર્સ છે તો 60 કિલો ન્યૂટન છે, તો 60 કિલો ન્યૂટન। એના પછી શીયર ફોર્સ એટ બી, તો બી પોઈન્ટે વચ્ચે કોઈપણ પ્રકારનો ફોર્સ લાગતો છે નહીં, એટલે જેટલો સી પોઈન્ટે છે એટલો જ કેરી ફોરવર્ડ થશે, તો અહીંયા પણ આપણે 60 કિલો ન્યૂટન જ આવશે। એ જ રીતે હવે શીયર ફોર્સ એટ એ, તો અહીંયા જો 60 કિલો ન્યૂટનનો લોડ તો છે જ, પ્લસ બીજો અહીંયા આ યુડીએલ આપ્યો છે, તો જ્યારે બી તમને યુડીએલ મિત્રો તમને આ એક્ઝામની અંદર પૂછાયેલો હોય તો યુડીએલને સૌથી પહેલાં પોઈન્ટ લોડની અંદર કન્વર્ટ કરો। તો અહીંયા 20 કિલો ન્યૂટન પર મીટર છે અને અહીંયા ડિસ્ટન્સ છે 2 મીટર છે, તો અહીંયા જો 2 મીટર વડે તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલે અહીંયા મીટર મીટર જે છે કેન્સલ આઉટ થઈ જશે, અને 40 કિલો ન્યૂટન જે છે એનો તમારે પોઈન્ટ લોડ મિડ પોઈન્ટ ઉપર લાગશે। આ લોડ પણ નીચે જ જાય છે, નીચે જાય છે એટલે આપણે શું લઈશું, એને પ્લસ લઈશું। તો 60 કિલો ન્યૂટનનો લોડ તો બી પોઈન્ટે છે જ, અને પ્લસ 40 કિલો ન્યૂટનનો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, તો પ્લસ લઈશું આપણે। તો મને એ પોઈન્ટે શીયર ફોર્સ કેટલું મળે છે, એ પોઈન્ટે શીયર ફોર્સ મને મળે છે 100 કિલો ન્યૂટન। તો અહીંયા આપણે શીયર ફોર્સનું જે કેલ્ક્યુલેશન છે એ પૂરી થઈ ગઈ છે। 3 માર્ક્સનો એક્ઝામ્પલ છે, એકદમ ઇઝી છે। બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન હવે કરીએ। તો બેન્ડિંગ મોમેન્ટ માટે મિત્રો તમારે એ યાદ રાખવાનું છે કે જો ક્લોકવાઇઝ હોય તો એના માટે આપણે શું લઈએ છીએ, પ્લસ। ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો એના માટે શું લઈએ છે, પ્લસ। ક્લોકવાઇઝ માટે માઇનસ, અને એન્ટી ક્લોકવાઇઝ માટે પ્લસ લઈએ છે। ઓકે, તો બેન્ડિંગ મોમેન્ટમાં તમારે ક્લોકવાઇઝ માટે માઇનસ છે એ યાદ રાખવાનું છે, નીચે જતા ફોર્સિસ છે પ્લસ છે એ યાદ રાખવાનું છે શીયર ફોર્સમાં। બેન્ડિંગ જે છે, હવે આપણે અહીંયા સી પોઈન્ટે જોવો, તો સી પોઈન્ટે તો શું છે, ફોર્સ આપણે 60 કિલોમીટરનો લાગે છે, પણ અહીંયા મોમેન્ટ બરાબર શું થાય, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ થાય છે। તો એવા કેસમાં અહીંયા ફોર્સ તો છે પણ ડિસ્ટન્સ કેટલું છે, 0 છે, એટલે મોમેન્ટ એટ સી આપણે શું લેવાનું છે, મોમેન્ટ એટ સી ઇઝ ઇક્વલ ટુ આપણે એમસી વડે બતાવીએ ઇઝ ઇક્વલ ટુ 0। હવે બી પોઈન્ટે મોમેન્ટ મારે ફાઇન્ડ આઉટ કરવાની છે, તો મોમેન્ટ એટ બી ઇઝ ઇક્વલ ટુ એમ બી। ઓકે, તો અહીંયા 60 × 3 ક્લોકવાઇઝ મોમેન્ટ છે, 60 × 3 ક્લોકવાઇઝ મોમેન્ટ છે, એટલે શું આવશે, માઇનસ એ સાઇન આવશે, તો માઇનસ 180 બરાબર છે। મોમેન્ટનો જે યુનિટ છે એ લખવાનું તમે ભૂલતા નહીં, તો અહીંયા ફોર્સ છે કિલો ન્યૂટનમાં છે અને ડિસ્ટન્સ છે મીટરની અંદર આપેલું છે, તો કિલો ન્યૂટન ઇન્ટુ મીટર એ શું થશે, યુનિટ થશે। ઓકે, હવે આપણે મોમેન્ટ એટ એ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ એમ એ। તો અહીંયા જો મિત્રો, એ પોઈન્ટે આપણે તમે જોઈ શકો છો કે એ પોઈન્ટે આપણે અહીંયા 60 કિલોમીટરનો લોડ છે એ પણ કન્સિડર કરવો પડશે, અને આ 40 કિલોમીટરનો જે લોડ છે એ પણ આપણે
આપણે કન્સિડર કરવો પડશે. તો અહીંયા સૌથી પહેલાં 60 કિલોમીટરનો લોડ, તો મોમેન્ટ આપણે એ પોઈન્ટથી લઈએ છીએ તો ડિસ્ટન્સ તમારે ટોટલ આટલું લેવું પડશે, બરાબર છે? તો 60નો લોડ અને ડિસ્ટન્સ ટોટલ 3+2, અને મોમેન્ટ કઈ છે? અહીંયા નીચે જાય છે એરો, આ જે છે એના લીધે અહીંયા તમે આ પેન મૂકશો, એરો નીચે જાય છે. તો અહીંયા તમે આ પ્રમાણે ફેરવશો તો કઈ ડાયરેક્શનમાં ફરે છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. અને ક્લોકવાઇઝ માટે આપણે શું લઈએ છીએ? માઇનસ સાઇન લઈએ છીએ, બરાબર છે? તો મોમેન્ટ એટ એ, એ આગળ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો તો 60 × 5, બરાબર છે? ડાયરેક્શન કેવી છે? ક્લોકવાઇઝ છે, અને ક્લોકવાઇઝ છે એટલે કેવું આવશે? માઇનસ આવશે. ઓકે, માઇનસ. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણે ઓલરેડી જે UDL હતો એને પોઈન્ટ રોડમાં કન્વર્ટ કરેલો છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, અને એના દ્વારા પણ ક્લોકવાઇઝ મોમેન્ટ જ જનરેટ થાય છે. તો માઇનસ આપણે અહીંયા લખીશું 40. ડિસ્ટન્સ હવે જો આ ટોટલ કેટલું છે? 2 મીટર છે, તો આપણે આટલું ડિસ્ટન્સ કેટલું થશે? 1 મીટર થશે. તો અહીંયા -300 અને -340 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો સૌથી પહેલાં તમારે કોઈ બી એક્ઝામ્પલ પૂછાય તો એની અંદર શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન કરી દેવાની છે. હવે આ એક્ઝામ્પલ હજી પતી ગયો છે નહીં, આપણે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જે છે એ આપણે ફ્લોટ કરવાનું છે, બરાબર છે? તો હવે આપણે એને ફ્લોટ કરીએ. તો અહીંયા આપણે શીયર ફોર્સની કેલ્ક્યુલેશન કરતા હતા એ વખતે સી પોઈન્ટે શીયર ફોર્સ છે એ કેટલો આવતો હતો? તો +60 છે, +60 છે, એટલે એના માટે આપણે સી પોઈન્ટે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લોડ જાય છે તો પ્લસ લેતા હતા, એટલે આપણે અહીંયા એક પોઈન્ટ અહીંયા બનાવીશું અને ત્યાં આગળ લખીશું 60 કિલોન્યુટન. વચ્ચે કોઈ ફોર્સ લાગતો છે નહીં, વચ્ચે ફોર્સ નથી લાગતો, એટલે આપણે આડી લાઈન ડ્રો કરીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા UDL આપેલો છે. તો UDL માટે આપણે UDLની જ્યારે બી કેલ્ક્યુલેશન કરતા હોય તો UDLનો જે લાઇન છે એ કેવી આવશે? ઇન્કલાઇન્ડ લાઇન આવશે, બરાબર છે? તો અહીંયા આપણે એ પોઈન્ટે લોડ છે કેટલો હતો આપણે આગળ ફાઇન્ડ આઉટ કર્યો છે. એ પોઈન્ટે લોડ છે 100નો છે, તો અહીંયા 60 તો છે જ, તો આપણે અહીંયા 40 પ્લસ થશે, એટલે અહીંયા 100 કિલોન્યુટન આવશે. લાઇન કેવી આવશે? ઇન્કલાઇન્ડ આવશે. ઓકે, તો આ તમારો જે ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામ તમારો થઈ ગયો કેન્ટીલેવર બીમનો એસએફ ડાયાગ્રામ. અહીંયા આપણે 160 જે છે એ બંનેની વેલ્યુ પ્લસ છે આ પ્રમાણે બતાવીશું. ઓકે, હવે આપણે મોમેન્ટ કેલ્ક્યુલેશન માટે જઈશું. તો મોમેન્ટ કેલ્ક્યુલેશનમાં આપણે તમને આગળ જોઈ જ ગયા છે કે મોમેન્ટ એટ સી કેટલું છે? 0 છે. તો મોમેન્ટ એટ સી 0 છે એટલે એક પોઈન્ટ આપણે અહીંયા બતાવીશું. બી પોઈન્ટે મોમેન્ટ કેટલી આવે છે? તો બી પોઈન્ટે આપણે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરી -180 આવે છે. માઇનસ આવે છે એટલે આપણે પ્લસ આવતી હોય તો ઉપર બતાવવી પડે, માઇનસ આવે છે એટલે નીચે બતાવીશું. તો -180 માટે આપણે અહીંયા બતાવીશું 180 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, હવે અહીંયા જો એ પોઈન્ટે મોમેન્ટ કેટલી આવે છે? તો આપણે એ પોઈન્ટે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરી છે -340 આવે છે. માઇનસથી પાછું નીચે બતાવીશું કિલોન્યુટન ઇન્ટુ મીટર. ઓકે, હવે જો મિત્રો અહીંયા તમારે પોઈન્ટ લોડ આપેલો હોય અને મોમેન્ટ લેવાની હોય તો અહીંયા સ્ટ્રેટ ઇન્કલાઇન્ડ લાઇન બનાવવાની છે. એ આપણે શાની મદદથી બનાવીશું? સ્કેલની મદદથી કરીશું. પણ જ્યારે UDL લાગતો હોય તો UDL માટે આપણે સોફ્ટ હેન્ડથી કરવો બનાવીશું આ રીતે, બરાબર છે? તો આ તમારો જે ડાયાગ્રામ થઈ ગયો એ તમારો શું થયો? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઓકે, અહીંયા માઇનસ સાઇન બતાવી દેવાની છે. તો તમારે 3 માર્ક્સની અંદર સિમ્પલ ખાલી આટલું જ કરવાનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જોઈએ જે સિમ્પલી સપોર્ટેડ બીમનો છે. તો આ એક્ઝામ્પલ છે એ ટોટલ 7 માર્ક્સનો પૂછાયેલો છે, બરાબર છે? આની અંદર આપણે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ બંને ડાયાગ્રામ બનાવવાના છે. સૌથી પહેલાં તમને આવો જ્યારે એક્ઝામ્પલ પૂછાય ત્યારે સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે? સૌથી પહેલું સ્ટેપ આપણે કરવાનું છે લોડ કેલ્ક્યુલેશન. ઓકે, તો લોડ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે શું કરીશું સૌથી પહેલાં? તો આરએ અહીંયા જો આ ઉપર જે ટોટલ લોડ લાગે છે એ અહીંયા 2 સપોર્ટ છે એની ઉપર ટ્રાન્સફર થાય છે. આ સપોર્ટને આપણે કહી દઈએ RA, રિએક્શન એટ એ, અને અહીંયા કહી દઈએ આપણે રિએક્શન એટ બી. ઓકે, તો જે ટોટલ લોડ છે RA પ્લસ RB, બરાબર છે? બરાબર આપણે લખીએ છીએ ટોટલ લોડ, અને એ ટોટલ લોડ જે છે એ 2 સપોર્ટ દ્વારા, RA અને RB 2 સપોર્ટ છે એના દ્વારા નીચે ટ્રાન્સફર થાય છે. તો હવે સૌથી પહેલાં તો આપણે ટોટલ લોડ ફાઇન્ડ આઉટ કરીશું. તો ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RB. ઓકે, હવે જો અહીંયા ટોટલ લોડ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 30 કિલોન્યુટન પર મીટર છે, બરાબર છે? અને આ 2 મીટર ડિસ્ટન્સ આપેલું છે, તો આને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીએ
तो आ जे छे डाउनवर्ड डायरेक्शन में 30 × 2 એટલે 60 kN નો પોઈન્ટ લોડ થશે। એજ રીતે અહીંયા UDL આપેલો છે 20 kN/m અને ડિસ્ટન્સ 2 મીટર આપેલો છે। આને ફરીથી આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરીશું તો 20 × 2 એટલે 40 kN। ઓકે, તો આપણે ટોટલ લોડનું કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો અહીંયા 60 + 40 + 40। ઓકે, તો ટોટલ આપણે જોઈએ તો ટોટલ જે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો ટોટલ કેટલો આવે છે, 60 + 40 + 40 140 આવે છે। તો RA પ્લસ RB બરાબર કેટલો આવે છે, 140। આની ઉપર બોક્સ બનાવી દેવાનું જો આન્સર સાચો હોય તો, ખોટું કર્યું હોય તો બોક્સ ના બનાવતા, નહીં તો પહેલાં હાઈલાઇટ થઈ જશે। ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે અહીંયા મોમેન્ટ લેવાની છે। તો અહીંયા આપણે લખીએ ટેકિંગ એ મોમેન્ટ અબાઉટ પોઈન્ટ એ, અહીંયા આપણે એને અનુલક્ષીને મોમેન્ટ લેવાની છે। એને અનુલક્ષીને મોમેન્ટ લઈશું એટલે બે પ્રકારની મોમેન્ટ હોય, એક ક્લોકવાઇઝ મોમેન્ટ હોય, તો અહીંયા આપણે લખીશું એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બરાબર ક્લોકવાઇઝ મોમેન્ટ। ઓકે, તો અહીંયા આપણે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ છે, તો જો બધા ફોર્સિસ જે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવે છે અને આપણે એ પોઈન્ટથી મોમેન્ટ લઈશું, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે ક્લોક છે કે એન્ટી ક્લોકવાઇઝ છે ખબર ના પડતી હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા સિમ્પલ પેન મૂકવાની છે, એરોની જે ડાયરેક્શન છે ત્યાંથી આમ આ પ્રમાણે પેનને ફેરવવાની છે। જો એ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો એ એન્ટી ક્લોકવાઇઝ હશે। અહીંયા તમે જો એરો ઉપર જાય છે તો આપણે ફોર્સ અહીંથી આપીશું તો શું થશે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ફરે છે। તો અહીંયા એક જ મોમેન્ટ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, તો આપણે શું કરીશું, આ જેટલું ફોર્સ અને ડિસ્ટન્સ કેટલું લેવાનું છે, 2 + 1 + 1 + 2 કેટલા થશે, 3, 4, 5 અને 6। તો RB મલ્ટીપ્લાય 6 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે લેવાનું છે ક્લોકવાઇઝ મોમેન્ટ। તો ક્લોકવાઇઝ મોમેન્ટ માટે આપણે શું કરીશું, તો અહીંયા જો 30 × 2 છે બરાબર છે, 60 નો લોડ છે, ડિસ્ટન્સ કેટલું લેવાનું છે, તો હવે પોઈન્ટ લોડ મૂક્યો છે ત્યાંથી ડિસ્ટન્સ લેવાનું છે એટલે 1 મીટર ડિસ્ટન્સ આવશે। તો સૌથી પહેલાં 60 × 1 પ્લસ, હવે આપણે શું કરવાનું છે, તો અહીંયા 40 નો લોડ છે, 40 નો લોડ ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ થાય છે, ડિસ્ટન્સ કેટલું છે એ પોઈન્ટથી, તો 2 + 1 = 3, 40 × 3 પ્લસ, હવે અહીંયા તમે જોઈ શકો છો કે 40 kN લોડ છે, અહીંયા આ જે છે ડિસ્ટન્સ એ 1 મીટર છે, તો 1 + 1 = 2 + 1 = 3, 4 + 5 ઓકે, તો 40 × 5। તો અહીંયા મિત્રો આપણે ટોટલ કરીશું કેલ્ક્યુલેટરની અંદર, તો અહીંયા જો 60 + 120 + 200, તો ટોટલ જે છે એ તમારું આવે છે 200 + 120 + 60 = 380, અને RB × 6 ઓકે। તો અહીંયા આપણે RB શોધવો હોય તો શું કરવું પડશે, તો 380 / 6, તો આન્સર કેટલો આવે છે જોઈ લઈએ આપણે, 380 / 6 કેટલો આન્સર આવે છે, 63.33 ઓકે, તો 63.33 kN આ આપણો આન્સર થશે। ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો આ જે તમને RB વેલ્યુ મળે છે, બીજી વાર RB જે વેલ્યુ મળે છે એની પર આપણે બોક્સ કરી દઈશું, આન્સર સાચો હોય તો જ કરવાનું છે, ફરીથી હું રિમાઇન્ડ કરાવું છું, આન્સર ખોટો હોય તો બોક્સ ના બનાવતા। ઓકે, પુટ ધ વેલ્યુ ઓફ RB ઇન ઇક્વેશન 1, ઓકે, પુટ ધ વેલ્યુ ઓફ RB ઇન ઇક્વેશન 1, ઇક્વેશન 1 ની અંદર આપણે વેલ્યુ મૂકીશું તો શું થશે જો, અહીંયા તો અહીંયા RB ની વેલ્યુ 63.33 મૂકી દઈએ, તો RA પ્લસ RB ની વેલ્યુ મૂકી દઈએ 63.33 = 140, તો RA બરાબર તમને મળશે 140 − 63.33, કેટલો આન્સર આવે છે આપણે કેલ્સીમાં જોઈ લઈએ એકવાર, તો અહીંયા 140 − 63.33 76.6 આવે છે, તો અહીંયા આપણે
76.67 કિલો ન્યૂટન, બરાબર છે, જે તમને કોની વેલ્યુ આપે છે, આર એની વેલ્યુ આપે છે. ઓકે, તો અહીંયા તમને જે મળે છે આન્સર એ આપણે અહીંયા બોક્સ બનાવી દઈશું. ઓકે, હવે આપણે અહીંયા આર એ અને આર બીની વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ઉપર ફોકસ કરવાનું છે. જે શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે